ખેડૂતની કથા. એક દહાડે ઈસુ દરિયાકાંઠે એક મહા મોટા ટોળાને બોધ દઈ રહ્યા હતા. એમણે સાંભળવા હાટું એટલું માનો મહેરામણ આવ્યું કે ઈસુને કાંઠાના પાણીમાં રહેલી એક નાવમાં ચડવું પડ્યું, જેથી એમને બોધ કરવા પૂરતી જગ્યા મળી રહી. એમણે નાવમાં બેસીને લોકોને સત્સંગ પીરતા એક કથા સંભળાવી. એક ખેડૂત બી વાવવાને ગયો. એ પોતાને હાથે બી વાવતો હતો ત્યારે કેટલાક બીજ માર્ગમાં પડ્યા અને પંખીઓ આવીને એને સણી ગયા. બીજા બી પાણાવાળી જમીનમાં પડ્યા, ત્યાં થોડીક જ માટી હતી. ઈ બી પાણાવાળી જમીનમાં વહેલા તો ઉગી ગયા, પણ એના મૂળિયા પાણામાં ઊંડે ઘરી ફેંકા નહીં, એટલે જ્યારે સૂરજનો તાપ વીધો ત્યારે સોડવા વિલયને નાશ પામ્યા. વળી કેટલાક બીજ કાંટા ઝાખરામાં પડ્યા. ઈ બી વધ્યા તો ખરા, પણ કાંટાઓએ અને ઝાખરાઓએ એમને દાબીને વધવા ન દીધા. છેવટે એમાં કાંઈ ધાન લાગ્યું નહીં. બાકીના બી હારી જમીનમાં પડ્યા. એ બી ફાયલા ફોર્યા અને એનાથી 30, 60 અને 100 ગણા ધાન પાક્યા. જેને કાન છે એ આ કથા સાંભળી લ્યો. આ કથાને ચેલકાઓને ગૂંચવણમાં નાખા. એ હાટું ઈસુએ એમની ગૂંચને ઉકેલતા સમજાવ્યું કે બી ઈ તો પરમેશ્વરનું વચન છે. માર્ગે પડેલા બી ઈ એવા માણસો છે જે પરમેશ્વરના વચન પર કાન તો દે છે પણ સમજતા નથી, અને શેતાન આવીને ઈ વચનને એનામાંથી ચણી જાય છે. પાણાવાળી જમીન પર પડેલા બી ઈ એવા માણસો છે કે જે ઈશ્વરના વચનને કાને દે છે અને ખંતથી મન લગાડે છે, પણ જ્યારે વિપત્તિ અને કપરા સમયો આવે છે ઈ વેળાએ તેઓ પાછા પડી જાય છે. કાંટાળી જમીન પર પડેલા બી ઈ એવા માણસો છે કે જે ઈશ્વરના વચનોને કાને ધરે છે, પણ વેળા વહી જાય એમ એમને ચિંતા, વૈભવ અને જીવનની ઘેલછા એવી તો ઉછળે છે કે ઈશ્વર હાટુના એમના સ્નેહને તેઓ સૂકવી નાખે છે, જેના પરિણામે એમને સત્સંગમાં ઈશ્વરનું જે વચન સાંભળ્યું હતું ઈ ફળવંત થતું નથી. તું હારી ફળદ્રુપ જમીન ઈ એવા માણસો છે કે જે ઈશ્વરના વચનને સાંભળે છે, એના પર પૂરો ભરોસો કરે છે અને ઝાઝા ફળ પેદા કરે છે. બાઇબલની એક કથા માથી 13:1-8, 18:23, માર્ક 4:1-8, 13:20, લુકા 8:4-15.